नमस्ते, मायसेल्फ धारा मकवाणा सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा आप सबनो फरी एक बार स्वागत करू छु। केम छो विद्यार्थी मित्रों, मजा में ने बधा? ओके, तो हवे आज आपणे न्यू चैप्टर स्टार्ट करवानो छे, जेनुं नेम छे हेल्दी फूड। ओके, तो स्टैंडर्ड फर्स्ट मां तमारे चैप्टर नंबर 5 અને સ્ટેન્ડર્ડ સેકન્ડ માં ચેપ્ટર નંબર 4, ઓકે, જેનું નેમ છે હેલ્ધી ફૂડ। ઓકે, હેલ્ધી ફૂડ એટલે શું? યસ, આપણે બધા ફૂડ લઈએ છે, રાઈટ? તો હેલ્ધી ફૂડ એટલે શું? યસ, પૌષ્ટિક ખોરાક, એટલે કે પૌષ્ટિક આહાર। ઓકે, તો હવે આજે આપણે આ ચેપ્ટર માં ખોરાક એટલે શું અને ખોરાક આપણે શું કામ લઈએ છીએ વગેરે આપણે ચર્ચા કરવાની છે। તો ફર્સ્ટ ઓફ ઓલ, તો હેલ્ધી એટલે પૌષ્ટિક અને ફૂડ એટલે ખોરાક। તો આપણે બધા નાસ્તો કરીએ છીએ, રાઈટ? ડિનર કરીએ છીએ, લંચ કરીએ છીએ, બ્રેકફાસ્ટ કરીએ છીએ, તો એ આપણે શું કામ કરીએ છીએ, બરાબર? ખોરાક શું કામ લઈએ છીએ અને ખોરાક એટલે શું, એ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચર્ચા કરવાની છે અને પછી આપણે ઇન ડિટેલ ચેપ્ટરમાં જે પણ ટોપિક આપેલા છે એ સમજવાના છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ખોરાક એટલે શું અને ખોરાક શું કામ લેવો જોઈએ। તો હવે આપણે એ ટોપિક સ્ટાર્ટ કરીએ, ખોરાક એટલે શું। ઓકે, ફર્સ્ટ જોઈએ, માણસને જીવતા રહેવા માટે ખોરાકની જરૂર પડે છે। યસ, આપણને બધાને ખ્યાલ છે કે આપણે ખોરાક વગર જીવી શકીએ નહીં। આપણે સવારે નાસ્તો કરીએ, બપોરે ભોજન કરીએ, રાત્રે પણ ભોજન કરીએ, એટલા માટે માણસને જીવતા રહેવા માટે ખોરાકની જરૂર પડે છે। જેમ આપણે પાણીનું મહત્વ સમજી લીધું છે કે પાણી વગર આપણું જીવન શક્ય નથી, એટલે કે પાણી એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, એ જ રીતે ખોરાક પણ આપણા જીવન જરૂરિયાતની વસ્તુ છે। જેથી આપણે ખોરાક લઈએ તો જ આપણે આપણું આગળનું જીવન જીવી શકીએ અને ખોરાક લઈએ તો જ આપણે કોઈ પણ કાર્ય છે એ પણ કરી શકીએ, કેમ કે ખોરાક વગર આપણે કોઈ પણ કાર્ય પણ કરી શકીએ નહીં। એટલા માટે માણસને જીવતું રહેવા માટે ખોરાકની જરૂર પડે છે। જેમ માણસને જીવવા માટે પાણીની હવાની જરૂર પડે છે, એ જ રીતે માણસને જીવવા માટે ખોરાકની પણ જરૂર પડે છે। ઓકે, તો આઈ હોપ કે તમને લોકોને ખ્યાલ જ હશે કે જેમ આપણે જોયું છે કે પાણી વગર જીવન શક્ય નથી, પછી હવા વગર પણ જીવન શક્ય નથી, જો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા ના કરીએ તો પણ આપણું જીવન શક્ય નથી। એટલા માટે માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાક આ ત્રણેય જ વસ્તુઓની ખૂબ જ જરૂરિયાત હોય છે। જો આ ત્રણમાંથી એક પણ વસ્તુ અવેલેબલ ના હોય તો માણસનું જીવન શક્ય નથી। એટલે કે માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાક ખૂબ જ જીવન જરૂરિયાતની વસ્તુ છે। ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટ છે, આપણા શરીરને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે ખોરાકની જરૂર પડે છે। હવે આપણું શરીર છે એને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે ખોરાકની જરૂર પડે છે। જો આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે થાકી ગયા હોય, આપણે થાક લાગેલો હોય તો આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ નહીં, રાઈટ? આપણે ભૂખ લાગે તો ત્યારે આપણે ખોરાક લઈએ છીએ, પછી જ આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ। એટલા માટે કહેલું છે કે આપણા શરીરને મજબૂત, હવે આપણું શરીર મજબૂત ના હોય તો પણ આપણે કાર્ય ન કરી શકીએ, થાકી જઈએ વહેલા, કોઈ પણ કામ કરતા કરતા પણ આપણને થાક લાગે। એટલા માટે ખોરાક છે એ આપણા શરીરને મજબૂત અને તંદુરસ્ત બનાવે છે। ઓકે, એટલે બનાવવા માટે ખોરાકની જરૂર પડે છે। તો આપણે ખોરાક લઈએ છીએ એનાથી આપણું શરીર છે એ મજબૂત અને તંદુરસ્ત પણ બને છે। આપણે યાદ છે ને કે આપણે જરા ગમતું વાગે તો ક્યારેક આપણે રોવા માંડીએ, જો આપણે આપણું શરીર છે એકદમ તંદુરસ્ત હોય, મજબૂત હોય તો આપણે સ્ટ્રોંગ બની જઈએ, ખ્યાલ છે ને? તમે બધા સ્ટ્રોંગ છો ને? યસ, તો આપણે હંમેશા ખોરાક લેવો જોઈએ અને એ પણ કેવો ખોરાક લેવો જોઈએ? હેલ્ધી, હેલ્ધી એટલે પૌષ્ટિક, એ હવે આપણે આગળ જોઈએ, રાઈટ? તો ખોરાક આપણા શરીરને મજબૂત અને તંદુરસ્ત પણ બનાવે છે। કોઈ પણ કાર્ય કરવા માટે ખોરાકની જરૂર પડે છે, એટલે કે જો આપણે ખોરાક લીધેલો હોય તો આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ। ઓકે, એટલા માટે આપણા શરીરને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે ખોરાકની જરૂર પડે છે। ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, આપણે રમવા, કામ કરવા અને ભણવા માટે એનર્જીની
એટલે કે શક્તિની જરૂર પડે છે જે આપણને ખોરાકમાંથી મળે છે. ઓકે, આપણે કઈ પણ કામ કરવા છે, ભણવા માટે છે, રમવા માટે, લખવા માટે, આ બધું જ કાર્ય કરવા માટે એનર્જી એટલે કે શક્તિની જરૂર પડે છે. શક્તિ એટલે એનર્જી, એનર્જી ઇંગ્લિશ વર્ડ છે. ઓકે, જેને ગુજરાતીમાં શક્તિ કહેવાય છે, એટલે કે આપણે શક્તિની જરૂર પડે છે જે આપણને ખોરાકમાંથી મળે છે. ક્યારે તમે સ્કૂલે આવ્યા હોય તો આપણે બ્રેક ટાઈમ પહેલાં તમે લોકો કહો છો કે દીદી હવે ભૂખ લાગી છે, એટલા માટે એનો મિનિંગ કે તમે થાકી ગયા છો, તમારે ખોરાકની જરૂર છે, એનર્જીની જરૂર છે. એનર્જી ક્યાંથી મળે? ખોરાકમાંથી. કે એનર્જીની જરૂર છે જે આપણને ખોરાકમાંથી મળે છે. એટલે તમને એમસીક્યુમાં ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે શક્તિ એટલે કે એનર્જી ક્યાંથી મળે છે. તો ક્યાંથી મળે છે એનર્જી? ખોરાકમાંથી. ઓકે, કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે અને એ એનર્જી એટલે કે શક્તિ છે આપણને ખોરાકમાંથી મળે છે. ઓકે, એટલા માટે જ આપણે સ્કૂલે આવીએ ત્યારે આપણે બે કે ત્રણ લેક્ચર પછી બ્રેક ટાઈમ પણ લઈએ છીએ, રાઈટ? પછી તમે અગેન બે ત્રણ લેક્ચર કરી પછી ડિપાર્ચર થાય છે તો તમે ઘરે જાઓ છો, તો ઘરે જઈને પણ તમે લોકો ભોજન કરો છો. એટલા માટે આપણે ખોરાકની વારંવાર જરૂર પડે છે, કેમ કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે, રમવા માટે, દોડવા માટે, હોમવર્ક કરવા માટે, રીડિંગ કરવા માટે, કંઈ પણ કાર્ય કરવા માટે એનર્જી એટલે કે શક્તિની જરૂર પડે છે અને એ શક્તિ છે એ આપણને ખોરાકમાંથી મળે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે ખોરાકની જરૂર પડે છે. હવે આપણને ભૂખ લાગે છે, રાઈટ? મેં હમણાં જ કીધું કે તમે લોકો જ્યારે સ્કૂલે આવતા તો આપણે બે કે ત્રણ લેક્ચર હજી કમ્પ્લીટ થવામાં વાર હોય તો તમે લોકો કહેતા ને કે દીદી હવે ભૂખ લાગી છે, રાઈટ? એટલે કે આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે ખોરાકની જરૂર પડે છે. અને ખોરાકની જરૂર ક્યારે પડે છે? યસ, જ્યારે આપણે એનર્જી એટલે કે શક્તિની જરૂર હોય, આપણી શક્તિ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણને ભૂખ લાગે છે, રાઈટ? આ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે કે એનર્જી ક્યારે જરૂરી છે. તો કોઈ પણ કાર્ય કરવા માટે એનર્જીની જરૂર પડે છે. અને એમ પણ પૂછાઈ શકે કે આપણને ભૂખ લાગે ત્યારે શેની જરૂર પડે છે? તો આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે શેની જરૂર પડે છે? યસ, ખોરાકની જરૂર પડે છે, રાઈટ? આપણને ક્યારે બી ભૂખ લાગે તો આપણે ખોરાક લઈએ છીએ. ઓકે, તો આ રીતે આપણને ભૂખ લાગે ત્યારે ખોરાક લઈએ છીએ. અને આપણને ભૂખ ક્યારે લાગે છે? યસ, જ્યારે આપણે એનર્જીની જરૂર હોય છે. તો એનર્જીની જરૂર હોય છે ત્યારે આપણને ભૂખ લાગે છે અને આપણે ભૂખ લાગે એટલે આપણે ખોરાકની જરૂર પડે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. આપણે ખોરાક વગર જીવી શકીએ નહીં. યસ, આપણે હમણાં વાત કરેલી કે ખોરાક વગર આપણે જીવી ન શકીએ, કેમ કે આપણે જીવીએ તો જીવવા માટે જે હવા પાણીની જરૂર પડે છે એ જ રીતે ખોરાકની પણ જરૂર પડે છે. માણસને જીવતા રહેવા માટે ખોરાકની જરૂર પડે છે, કેમ કે ખોરાક વગર આપણને એનર્જી મળે નહીં અને આપણે જીવીએ તો આપણે કોઈ ને કોઈ કાર્ય કરીએ છીએ, રાઈટ? આપણે એમને બેસી રહેતા નથી, કોઈ ને કોઈ પણ પ્રકારના આપણે કાર્ય કરીએ છીએ, રમીએ છીએ, દોડીએ છીએ, લખીએ છીએ, રીડિંગ કરીએ છીએ, બીજું પણ કાંઈ પણ કાર્ય કરીએ છીએ, તો એ બધા જ કાર્ય કરવા માટે આપણે એનર્જીની જરૂર પડે છે એટલે કે શક્તિની જરૂર પડે છે અને એ શક્તિ છે આપણને ખોરાકમાંથી મળે છે. એટલા માટે ખોરાક વગર આપણે જીવી શકીએ નહીં. માણસને જીવવા માટે કુલ ત્રણ વસ્તુ ખૂબ જ જીવન જરૂરિયાતની વસ્તુ છે, હવા, પાણી અને ખોરાક. ઓકે, તો એટલા માટે આપણે ખોરાક વગર જીવી ના શકીએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. સારો ખોરાક આપણને હેલ્ધી એટલે કે તંદુરસ્ત અને સ્ટ્રોંગ એટલે કે મજબૂત બનાવે છે, જેનાથી આપણે બીમાર પડીએ નહીં. હવે સારો ખોરાક છે, હવે સારો ખોરાક એમાં શું આવે છે? યસ, ઘરની બનાવેલી વસ્તુ, રાઈટ? તમને દીદી પણ કહેતા કે તમે કાંઈ પણ નાસ્તો લઈ આવો તો તમારે હોમમેડ નાસ્તો લઈ આવવાનો, એટલે કે ઘરે બનાવેલો જ નાસ્તો લઈ આવવાનો. ઓકે, એટલે કે એ હેલ્ધી ફૂડ છે. કે સારો ખોરાક એટલે કે આપણે હેલ્ધી ફૂડ લઈએ તો આપણને આપણું શરીર છે એ હેલ્ધી એટલે કે તંદુરસ્ત અને સ્ટ્રોંગ એટલે કે મજબૂત બનાવે છે. અને જો આપણે
હેલ્ધી અને સ્ટ્રોંગ હોય તો આપણને એક પણ પ્રકારના રોગ થતા નથી, એટલે કે આપણે બીમાર પડતા નથી. બહારના પેકેટ ફૂડ કે જંક ફૂડ લઈએ તો આપણે બીમાર પડીએ છીએ અને તેનાથી આપણું શરીર પણ સ્ટ્રોંગ કે હેલ્ધી બનતું નથી. એટલા માટે દીદી તમને હોમમેડ નાસ્તો લાવવાનું કહે છે, રાઈટ, કે જેથી તમારું બોડી છે એકદમ સ્ટ્રોંગ અને હેલ્ધી બને અને આપણે બીમાર પણ પડીએ નહીં. ઓકે, એટલા માટે જ સારો ખોરાક આપણને હેલ્ધી એટલે કે તંદુરસ્ત અને સ્ટ્રોંગ એટલે કે મજબૂત બનાવે છે અને તેનાથી રોગ પણ થતા નથી, એટલે કે આપણે ક્યારે બીમાર પડતા નથી. એટલા માટે જ આપણે હંમેશા હોમમેડ નાસ્તો જ કરવો જોઈએ અને જમવાનું પણ ઘરનું બનાવેલું જમવું જોઈએ, રાઈટ. અને બહારના જે જંક ફૂડ આવે છે, પેકેટ ફૂડ આવે છે, એ બધું જ એ જંક ફૂડ કહેવાય છે, હેલ્ધી ફૂડ કહેવાતું નથી. જો આપણે જંક ફૂડ લઈએ તો આપણને રોગ પણ થઈ શકે છે, બીમાર પડી શકીએ અને આપણું બોડી છે એ પણ સ્ટ્રોંગ બનતું નથી, હેલ્ધી પણ બનતું નથી. એટલા માટે જ આપણે હંમેશા હોમમેડ નાસ્તો અને હેલ્ધી ફૂડ જ લેવું જોઈએ કે જેનાથી આપણું બોડી છે એકદમ સ્ટ્રોંગ બને છે અને આપણું બોડી છે હંમેશા હેલ્ધી જ રહે. ઓકે, તો આ રીતે ખોરાક એટલે શું અને આપણે કેવો ખોરાક લેવો જોઈએ એ બધી જ આપણે ડિટેલ્સમાં માહિતી મેળવી લીધી છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ છે, આપણે અલગ અલગ પ્રકારના ખોરાક લઈએ છીએ, રાઈટ. આપણે જુદા જુદા પ્રકારના ખોરાક લઈએ છીએ જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ, સલાડ, દૂધ, દૂધની બનાવટો, ઈંડા, માછલી, માંસ વગેરે હોય છે. એટલે કે આપણે બધા જુદા જુદા પ્રકારના ખોરાક લઈએ છીએ, કોઈ પણ એક પ્રકારનો ખોરાક લેતા નથી, જેમાં શાકભાજી, ફળો, પછી નોનવેજ છે એટલે કે ઈંડા, માછલી જે લોકો ખાતા હોઈએ, આ રીતે જુદા જુદા પ્રકારના આપણે ખોરાક લઈએ છીએ. અનાજમાં આવે છે ઘઉં, ચોખા, અને કઠોળમાં આવે છે મગ, મઠ, ચણા, આ બધું કઠોળમાં આવે છે જે આપણે આગળ સમજવાનું છે, રાઈટ. પણ અત્યારે જસ્ટ આપણે એ જ એક્સપ્લેન કરું છું કે આપણે અલગ અલગ પ્રકારના ખોરાક લઈએ છીએ જેમાં શાકભાજી, અનાજ, કઠોળ, ફ્રૂટ, આપણે કોઈ પણ એક જ પ્રકારનો ખોરાક લેતા નથી, આપણે બધા જ જુદા જુદા પ્રકારના ખોરાક લઈએ છીએ જેમાં બધાનો સમાવેશ થાય છે કે અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ, દૂધ, દૂધની બનાવટો, એ બધી જ વસ્તુઓનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી નેક્સ્ટ છે, ઘણા લોકો ઈંડા, માંસ અને ફિશ એટલે કે માછલી ખાતા નથી, જેને વેજીટેરિયન એટલે કે શાકાહારી કહેવાય છે. હવે ઘણા લોકો છે એ ઈંડા, માંસ, માછલી ખાતા નથી તો તેને કહેવાય છે વેજીટેરિયન એટલે કે શાકાહારી. ઓકે, શાકાહારી એટલે કે જે લોકો ઈંડા, માંસ, માછલી ખાતા નથી તેને વેજીટેરિયન એટલે કે શાકાહારી કહેવાય છે. એવી જ રીતે પ્રાણીઓમાં પણ શાકાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ આવે છે. જેમ અહીં આપણી વાત કરવામાં આવે છે એ જ રીતે પ્રાણીઓમાં પણ હોય છે કે જે પશુઓ છે એ માંસ ખાતા હોય તે માંસાહારીમાં આવે છે અને જે પશુઓ માંસ નથી ખાતા તે શાકાહારીમાં આવે છે. ઓકે, તો એ જ રીતે અહીં પણ ઘણા લોકો ઈંડા, માંસ, માછલી ખાતા નથી તેવા લોકોને શાકાહારી એટલે કે વેજીટેરિયન કહેવાય છે. ઓકે, તો આ તમને એમસીક્યુ અધરવાઇઝ વન સેન્ટેન્સમાં પણ પૂછાઈ શકે કે એક વાક્યમાં જવાબમાં પણ પૂછાઈ શકે કે જે લોકો ઈંડા, માંસ, માછલી નથી ખાતા તેવા લોકોને શું કહેવાય છે, તો જવાબ આવે શાકાહારી અને ઇંગ્લિશમાં વેજીટેરિયન કહેવાય છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, ઘણા લોકો ઈંડા, માંસ, ફિશ, શાકભાજી, ફ્રૂટ વગેરે ખાય છે તેવા લોકોને નોન વેજીટેરિયન એટલે કે માંસાહારી લોકો કહેવાય. હવે ઘણા લોકો છે એ ઈંડા, માંસ, માછલી અને એ ઉપરાંત શાકભાજી છે, ફ્રૂટ છે, એ બધું જ ખાતા હોય તેવા લોકોને નોન વેજીટેરિયન એટલે કે માંસાહારી કહેવાય છે. ઓકે, તો આ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે જે લોકો ઈંડા, માછલી, માંસ ખાતા હોય તેવા લોકોને શું કહેવાય,
યસ તો જવાબ આવે છે માંસાહારી ઓકે તો આ રીતે તમે લોકો છો એ યાદ રાખવાનું છે એક એક વાક્ય જે દીદી અહીં બોર્ડ ઉપર એક્સપ્લેન કરેલા છે અને આની પહેલા પણ આપણે ખોરાક એટલે શું એ ટોપિક સમજી ગયા એ બધા જ વાક્યો તમારે યાદ રાખવાના છે એમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે છે ઓકે તો હજે રિપીટ કરીએ કે ઘણા લોકો ઈંડા માંસ માછલી છે એ નથી ખાતા તેવા લોકોને શાકાહારી કહેવાય છે અને જે લોકો ઈંડા માંસ માછલી શાકભાજી ફ્રૂટ એમ બધું ખાય છે તેવા લોકોને નોન વેજીટેરિયન એટલે કે માંસાહારી કહેવાય છે ઓકે તો આઈ હોપ કે હવે તમને લોકોને વેજીટેરિયન અને નોન વેજીટેરિયન એટલે કે શાકાહારી અને માંસાહારી કોને કહેવાય એ સમજાઈ જ ગયું હશે તો હવે આજે તમારે હોમવર્કમાં આપણે આની પહેલાનો જે ટોપિક સમજી ગયા કે ખોરાક એટલે શું એનો તમે સ્ક્રીનશોટ લઈ લે અને તમારે તમારી રફબુકમાં એકવાર લખવાનું છે અને એ જ રીતે તમારે આનો પણ સ્ક્રીનશોટ લઈ અને રફબુકમાં લખવાનું છે તો તમે લોકો અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો જેમાં બધા સેન્ટેન્સ છે એ તમારે તમારી રફબુકમાં એકવાર લખવાના છે અને આગળનો જે ટોપિક આપણે સમજી ગયા કે ખોરાક એટલે શું તો એનો પણ તમારે લોકોએ સ્ક્રીનશોટ લઈ અને આજે એકવાર રફબુકમાં લખવાનું છે ઓકે તો હવે આપણે હવે નેક્સ્ટ ટોપિક જોવાનો છે અને આ બંને વાક્ય છે તમારે ખાસ યાદ રાખવાના છે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે ઘણા મોટા ફ્રૂટ અને શાકભાજી ઝાડ પર ઉગે છે તથા નાના છોડ પર ઉગે છે હવે આપણને ખ્યાલ છે કે આપણને બધા જ શાકભાજી અને ફ્રૂટ છે એ ઝાડ ઉપરથી મળે છે ખેતીવાડીમાંથી મળે છે ઘણા શાકભાજી છે એ ખેતીમાં ઉગાડવામાં આવે છે ત્યાં નાના છોડ પણ હોય છે વૃક્ષ પણ હોય છે એ બધામાંથી આપણને ફ્રૂટ અને શાકભાજી મળે છે રાઈટ તો દાખલા તરીકે છે ભીંડો ગુવાર કોબી રીંગણા ટમેટા કેરી તરબૂચ ચીકુ આ બધું છે ઝાડ પરથી અધરવાઇઝ નાના છોડવામાંથી આપણને મળે છે એટલા માટે જ ખેતીવાડી છે એ પણ ખૂબ જ જરૂરી છે રાઈટ આપણી જે કૃષિ એટલે કે એગ્રીકલ્ચર આપણું જે કૃષિ વિજ્ઞાન છે એ પણ ખૂબ જ જરૂરી છે રાઈટ તો આપણને ઘણા મોટા ફ્રૂટ છે શાકભાજી છે એ બધું વૃક્ષ પરથી મેળવવામાં આવે છે રાઈટ ઝાડ પરથી અધરવાઇઝ નાના છોડમાંથી મળે છે અને તેના આપણે ઉદાહરણ પણ જોઈ લીધા છે તો હવે નેક્સ્ટ છે ઘણા પ્રાણીઓ આપણને ખોરાક માટે દૂધ ઈંડા માછલી અને માંસ આપે છે તો હવે ઘણા બધાના પ્રકારના પ્રાણીઓ છે આપણને ખૂબ જ ઉપયોગી છે તે પ્રાણીઓ આપણને ખોરાક માટે પણ ઘણા બધા પ્રકારની વસ્તુઓ આપે છે અને ઘણી બધી એમાંથી પણ બીજી વસ્તુઓ બનાવવામાં આવે છે તો દાખલા તરીકે માછલી છે આપણને માંસ આપે છે રાઈટ જે લોકો નોન વેજીટેરિયન છે એ લોકો માંસ ખાય છે તો એને માછલી છે માંસ આપે છે પછી મરઘી છે ઈંડા આપે છે પછી ગાય છે દૂધ આપે છે ભેંસ પણ દૂધ આપે છે તો આવા બધા પ્રકારના પ્રાણીઓ છે એ આપણને ખૂબ જ રીતે ઉપયોગી છે જે આપણને ખોરાક માટેની વસ્તુઓ આપે છે અને એમાંથી આપણે બીજી વસ્તુઓ પણ બનાવી શકીએ છીએ લાઈક એક્ઝામ્પલ દૂધ છે તો દૂધની પણ ઘણા બધા પ્રકારની વસ્તુઓ બને છે દૂધની બનાવટ અને દૂધમાંથી આપણે ચા પણ બનાવી શકીએ ઓકે તો આ રીતે ઘણા બધા પ્રાણીઓ છે એ પણ આપણને ખૂબ જ ઉપયોગી છે ઓકે અને એ આપણને ખોરાક માટેની પણ વસ્તુઓ આપે છે ખોરાક માટેની રાઈટ કે દૂધ છે તો દૂધમાંથી આપણે બીજી પણ ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે આપણે તંદુરસ્ત અને મજબૂત રહેવા માટે અલગ અલગ ખોરાક જેવો કે અનાજ કઠોળ શાકભાજી સલાડ ફ્રૂટ અને દૂધની બનાવટો કે દૂધ ખાવું જોઈએ તો આપણે હંમેશા તંદુરસ્ત અને મજબૂત બનવા માટે જુદા જુદા પ્રકારના ખોરાક કે જેનાથી આપણું શરીર છે એ સ્ટ્રોંગ એટલે કે મજબૂત અને હેલ્ધી એટલે કે તંદુરસ્ત રહે આપણે હંમેશા તેવા ખોરાક લેવા જોઈએ એટલે કે અનાજ કઠોળ શાકભાજી ફ્રૂટ સલાડ અને દૂધની બનાવટો કે દૂધ ખાવું જોઈએ એટલે કે મિલ્ક ડ્રિંક કરવું જોઈએ ઓકે તમે બધા મોર્નિંગમાં સ્કૂલે આવતા ત્યારે મિલ્ક ડ્રિંક કરીને આવતા ને યસ તો તેનાથી આપણું બોડી છે એકદમ હેલ્ધી એટલે કે તંદુરસ્ત અને સ્ટ્રોંગ એટલે કે મજબૂત બને છે
ઓકે, તો આ રીતે આપણે આપણા શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવવા માટે આ બધા જ પ્રકારના ખોરાક લેવા જોઈએ. ઓકે, તો હવે આપણે લાસ્ટ જોઈએ. દરરોજ ચોખ્ખું કે ઉકાળેલું પાણી પીવું જોઈએ. યસ, તો આપણે હંમેશા દરરોજ ચોખ્ખું અધરવાઇઝ ઉકાળેલું પાણી પીવું જોઈએ. ઓકે, તો આ રીતે આજે આપણે ટોપિક સમજેલા છીએ એ બધા તમારે એફ બુકમાં એકવાર લખવાના છે, તો તમે લોકો અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, તમારે બધાએ આ જે ટોપિક આપણે સમજી ગયા છીએ બધા એકવાર એફ બુકમાં લખવાના છે. ટોટલ આપણે ત્રણ ટોપિક જોયેલા છે. ફર્સ્ટ, ખોરાક એટલે શું. ઓકે, સેકન્ડ છે ખોરાક, અને થર્ડમાં આપણે કેવા પ્રકારના ખોરાક લેવા જોઈએ જે આપણને ક્યાંથી મળે છે એ ટોપિક ઉપર આપણે ચર્ચા કરેલી છે. તો તમારે બધાએ એ ત્રણ ટોપિક છે એ બધાએ રફબુકમાં એકવાર લખવાના છે. ઓકે, સ્ક્રીનશોટ લઈને. તો આજે આપણે ખોરાક એટલે શું, ખોરાક ક્યાંથી મળે છે, શું કામ ખોરાક લેવો જોઈએ, બધા ટોપિક વિશે સમજી ગયા છીએ. તો હવે આ ચેપ્ટર એટલે કે હેલ્ધી ફૂડ પૌષ્ટિક આ એના સેશન વનમાં આપણે બધા જ ખોરાક ક્યાંથી મળે છે, શું કામ લેવો જોઈએ એ ટોપિક સમજી ગયા છીએ. તો હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર એટલે કે સેશન 2માં આપણે બધાએ ખોરાકના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે, રાઈટ, કે ખોરાકના કેટલા પ્રકાર છે અને એ ખોરાકમાં કયા કયા ખોરાક આવે છે. ઓકે, તો આઈ હોપ કે આજના બધા ટોપિક તમને સમજાઈ જ ગયા હશે. તો હવે આજે આપણે ન્યૂ ચેપ્ટર હેલ્ધી ફૂડ એના સેશન 1ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. અને આજનું હોમવર્ક છે તમારે બધાએ રફબુકમાં જે પણ દીદીએ બોર્ડવર્ક કરેલું છે એનો સ્ક્રીનશોટ લઈ અને એકવાર લખીને રીડ કરવાનું છે. ઓકે, તો હવે આજે આપણે વિડીયો લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. બાય, ટેક કેર, થેન્ક યુ.